કેનેડામાં ભરેલો અગ્નિ 4-5 દિવસ સંવેદનશીલ હિન્દુ મંદિરે રદ કર્યો કાર્યક્રમ. કેનેડાના હિન્દુ મંદિરમાં યોજાનારા એક કાર્યક્રમમાં બંગાળ પાડવાની ખાલિસ્તાનીની ધમકીથી કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત કરવાનો હતો. બ્રેમ્પટન ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટરમાં યોજાનારા કાર્યક્રમમાં હિન્દુ અને શીખોને લાઈફ સર્ટિફિકેટ આપવાના હતા. 17 નવેમ્બરે યોજાનારા આ કાર્યક્રમમાં હિંસક વિરોધ પ્રદર્શનની ધમકીઓ મળતા તેને રદ કરવામાં આવ્યો છે. બ્રેમ્પટન ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટર તરફથી જારી નિવેદન અનુસાર બ્રેમ્પટન ત્રિવેણી મંદિરમાં યોજાનારી લાઈફ સર્ટિફિકેટ ઇવેન્ટ રદ કરવામાં આવી છે. પીલ રિજનલ પોલીસને સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે અહીં અત્યંત જોખમી સ્તરે હિંસક વિરોધ કરવાની યોજના ખાલિસ્તાનીઓ બનાવી રહ્યા છે, તેથી આ ઇવેન્ટ રદ કરવામાં આવી છે. ખાલિસ્તાનીઓ બ્રેમ્પટન સિવાય ગ્રેટર ટોરેન્ટોમાં પણ 16 અને 17 નવેમ્બરના રોજ મોટા પાયે હિંસક વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા છે, જેને પગલે ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટરે પોલીસને કેનેડામાં રહેતા હિન્દુ અને સામાન્ય લોકોની રક્ષા કરવા અપીલ કરી છે. બ્રેમ્પટનમાં સ્થિત આ ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટર હિન્દુ સમુદાયો માટે એક આધ્યાત્મિક કેન્દ્ર છે. અહીં પૂજા, ભજન, સેવા અને પ્રવચન અને હિન્દુ તહેવારોની ઉજવણીના કાર્યક્રમો થાય છે. અગાઉ 3 નવેમ્બરે બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર સ્થિત વાણિજ્ય દૂતાવાસની શિબિરમાં ખાલિસ્તાની સમર્થકોએ હિંસક હુમલો કર્યો હતો, જેમાં હિન્દુઓને માર માર્યો હતો, જેની વિશ્વભરમાં નિંદા કરવામાં આવી હતી. પોલીસે પણ ખાલિસ્તાનીઓની ધરપકડ કરવાને બદલે હિન્દુઓને બાનમાં લીધા હતા, જેની ટીકાઓ થતા અંતે પોલીસે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.